विद्यार्थी मित्रों, जेके एजुकेशन चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 7 विषय गुजराती पाठ 2 आजनी घड़ी रड़ियामणी जेनो साहित्य प्रकार है भक्ति गीत अने कविनु नाम है नरसिंह मेहता, जेनु आपणे संपूर्ण स्वाध्याय सोल्यूशन जोईशुं। अभ्यास प्रश्न 1। नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्नने सामे आपेला बॉक्समां लखो। 1. गंगा जमुनानुं नीर मंगाववानुं कारणे तो घ भगवानना पग पंखाळवा। 2. अहीं काव्यमां पूरो पूरो एटले तो क भरो। 3. अहीं नरसैयानो स्वामी एटले तो क श्रीकृष्ण। प्रश्न 2. नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां आपो। 1. गोपीने आजनी घड़ी रड़ियामणी शा माटे लागे छे? उत्तर: गोपीने घेर आजे वालाजी एटले के श्रीकृष्ण पधारवाना शुभ समाचार मळ्या छे, तेथी गोपीने आजनी घड़ी रड़ियामणी लागे छे। 2. वालाजी माटे शानो मंडप बनावामां आवी रह्यो छे? उत्तर: वालाजी माटे लीला सूका वासनो मंडप बनावामां आवी रह्यो छे। 3. तरिया तोरणमां कया कया वृक्षोना पांदड़ा होय छे? उत्तर: तरिया तोरणमां आसोपालो, आंबो अने नाळियेरी ए 3 वृक्षोना पांदड़ा होय छे। 4. सखी गंगा जमुनाना नीर शा माटे મંગાવે છે? ઉત્તર: સખી ગંગા જમુનાના નીર શ્રીકૃષ્ણના ચરણ પંખાળવા માટે મંગાવે છે। 5. ગોપીને સૌથી વધારે વહાલું કોણ લાગે છે? ઉત્તર: ગોપીને સૌથી વધારે વહાલા શ્રીકૃષ્ણ લાગે છે। સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1. તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો? ક્યારે ક્યારે કેવી રીતે? ઉત્તર: અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ, ઘરને ધોવરાવીએ છીએ અને રંગરોગાન કરાવીએ છીએ, લગ્ન પ્રસંગે સાથિયા પૂરીએ છીએ, દિવાલ ઉપર પશુ પંખી અને વેલ ચિતરીએ છીએ, દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડા મૂકીએ છીએ, બારણે તોરણ બાંધીએ છીએ, રાત્રે વીજળીના બલ્બના તોરણથી ઘર શણગારીએ છીએ। 2. તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ કઈ તૈયારી કરો છો? ઉત્તર: અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળી ઝૂડીને સાફ કરીએ છીએ, સોફા પડદા પલંગ અને ચાદર અન્ય રાચરચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ, મહેમાનોને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ, એમનું આતિથ્ય સચવાય, એમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારી કરીએ છીએ। 3. કવિ વાસ વઢાવવાનું શા માટે સૂચવે છે? ઉત્તર: શ્રીકૃષ્ણની પધામણી થવાની છે એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બંધાવવાના છે, એ માટે વાસની જરૂર છે, તેથી કવિ સખીઓ દ્વારા આ લીલા વાસ વઢાવવાનું સૂચવે છે। 4. ચરણ પંખાળીએ એ બદલે પગ ધોઈએ એવો શબ્દ પ્રયોગ કરીએ તો? ઉત્તર: ચરણ શબ્દ ગુરુ, મહાત્મા કે શ્રીકૃષ્ણ જેવા દેવપુરુષ માટે વપરાય છે, ચરણ શબ્દ માટે પંખાળવું શબ્દ વપરાય છે, કારણ કે પંખાળવામાં માત્ર ધોવાનો અર્થ નથી પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે, ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે, આમ અહીં શબ્દનો વિશિષ્ટ અર્થ થાય છે, અહીં ચરણ પંખાળીએ એવો શબ્દ પ્રયોગ જ યોગ્ય છે। પ્રશ્ન 2. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। 1. સખી આજની ઘડી રળિયામણી મારો વાલોજી આવ્યાની વધામણી જીરે સખી, તો સખી આલા લીલા વાસ વઢાવીએ મારા વાલાજીના મંડપ રચાવીએ જીરે સખી આજની ઘડી રળિયામણી। 2. તરિયા તોરણ બારે બંધાવીએ મોતીડે ચોક પુરાવીએ જીરે સખી, ગંગા જમુનાના નીર મંગાવીએ મારા વાલાજીના ચરણ પંખાળીએ જીરે। પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ કૌંસમાંના શબ્દોનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો। ઘડી, વાસ, મોતીડે, નીર, મંગળ, સોહાગણ। ઉત્તર: સખી આજની ઘડી રળિયામણી, તો વાક્ય પ્રયોગ થશે: 2 ઘડીમાં હું પહોંચું છું। ઉત્તર: 1. આલા લીલા વાસ વઢાવીએ, તો વાક્ય પ્રયોગમાં આવશે: વાસમાંથી ટોપલા, સાદડી, ચટાઈ વગેરે બને છે। 2. મોતીડે ચોક પુરાવીએ જીરે, તો બીજામાં આવશે: અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા। 3. ગંગા જમુનાના નીર મંગાવીએ, તો અહીં ત્રીજામાં આવશે: એની આંખોથી નીર વહી રહ્યા છે। 4. વાલાજીના મંગળ
गवराविए छी। तो चारमा आवशे लग्न प्रसंगे मंगल गीतो गवाई छे। पांच पूरो पूरो सोहागण साथियो, तो सोहागण स्त्रीओ जया पार्वतीनु व्रतनु साथियो। प्रश्न चार काव्यमां आवता शब्दों ने स्थाने अहीं आपेल शब्दों मूकीने काव्य फरीथी वाँचो अने काव्यमां शो फेर पड्यो ते लखो। एक घड़ी पळ, तो उदाहरणमां आवशे सखी आजनी पळ रळियामणी। बे वास शेरडी, तो उदाहरणमां आवशे सखी आली लीली शेरडी वढावीए। ત્રણ ચોક અને બારણું, તો ઉદાહરણમાં આવશે મોતીડે બારણું પુરાવીએ જીરે વ્રત કરે છે। ચાર મંગળ ગીત, તો ઉદાહરણમાં આવશે વાલાજીના ગીત ગવરાવીએ છીરે। પાંચ મલપતો હોલતો ડોલતો, ઉદાહરણ ઘેર હાલતો ડોલતો આવે હરી હાથીઓ જીરે। છ નીર પાણી, દાખલા તરીકે ગંગા જમનાના પાણી મંગાવીએ। કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને આપેલ સમાનાર્થી શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચતા પંક્તિનો લય જળવાતો નથી, કાવ્યના સૌંદર્યમાં પણ ફેર પડે છે। પ્રશ્ન પાંચ સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો। એક ચરણ, તો પગ અને પાય, તો વાક્ય આવશે શિષ્ય ગુરુના ચરણની રજ માથે ચડાવે છે। બે સ્વામી, તો માલિક અહીં શ્રીકૃષ્ણ, વાક્ય નરસિંહ મહેતા શ્રીકૃષ્ણને પોતાના સ્વામી કહે છે। ત્રણ સખી, તો બહેનપણી સહિયર, વાક્ય નીલા કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી। ચાર મંગળ, તો પવિત્ર અને શુભ, વાક્ય લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે। પ્રશ્ન છ નીચેના શબ્દોમાં શ અને સ ના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો। એક નરસૈયો, તો નરસૈયો। બે પૈસા, તો પૈસા। ત્રણ સાવરણી, તો સાવરણી। ચાર સખી, તો સખી। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।